લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મતદાન અંગે જાગૃતિ માટે મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી KB ઝવેરી દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં લોકોમાં મતદાન અંગેની જાગૃતિ માટે વિવિધ સભર કાર્યક્રમો કરવામાં આવ્યા છે, જેમાં સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન હેઠળ મોરબીના મીઠાના અગરમાં કામ કરતા શ્રમિકો સાથે, વૃદ્ધાશ્રમના વડીલો સાથે, અંધજનો, દિવ્યાંગો, સિરામિક ઇન્ડસ્ટ્રીઝના શ્રમિકો, કર્મચારીઓ કે જે ગુજરાતના મતદારો સાથે, તેમજ જુદા જુદા એસોસિએશનો વગેરે જેવા અલગ અલગ વેપાર ધંધા સાથે સંકળાયેલા લોકો સાથે રૂબરૂ બેઠકો કરી જનજન સુધી મતદાન જાગૃતિ થાય તેના માટેના આયોજન કરવામાં આવ્યા હતા. મોરબી શહેરમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અનુસંધાને 5 મે સવારે 6:45 વાગ્યે મોરબીના શનાળા રોડ ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધી 1.5 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7 મે 2024ના રોજ, એટલે હવે મંગળવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ભારત દેશની સંસદના જે સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે તેના અન્વયે સ્વીપ અન્વયે અમે ઘણી બધી પ્રવૃત્તિ કરી. મેં મીઠાના અગરિયામાં જઈ અને જે કામ કરતા શ્રમિકો સાથે મુલાકાત કરી, વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે વાત કરી, દિવ્યાંગો સાથે વાત કરી, મૂક બધીરો સાથે વાત કરી, અંધજન મિત્ર સાથે વાત કરી, અમે ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોને રૂબરૂ મળ્યા, ઇન્ડસ્ટ્રીવાળાને અહીંયા બોલાવીને એમને વોટ આપવા માટે એમોલ કરાવ્યા. વધુમાં જે રિટેલ ટ્રેડર્સ એસોસિએશન, એમાં સોના ચાંદી, રેડીમેડ કાપડ, અનાજ કરિયાણું, શાક માર્કેટ, વાણજ એસોસિએશન, ડૉક્ટર્સ, બાર એસોસિએશનના વકીલ મિત્રો બધા સાથે મિટિંગ કરી. આ તબક્કે આપને એક વાત પણ કરું કે જે પરમ દિવસે આ મિટિંગ કરેલી એમાં વેપારી મિત્રોએ પ્રશ્ન ઉપસ્થિત કરેલો કે સાહેબ અમે વોટ આપવા જઈશું પણ મોરબીને 10 રૂપિયા અને 20 રૂપિયાના નોટ, ચલણી નોટની તકલીફ છે. તો એક બાજુ હું એમને મતદાન માટે અપીલ કરતો હોઉં, આગ્રહ કરતો હોઉં અને મોરબીને અવ્વલ ક્રમાંકે રહેવા માટે વિનંતી કરતો હોઉં, એમની જે તકલીફો દૂર કરવાની પણ મારી ફરજ હતી. તો ગઈકાલે એમને પરત 2 દિવસ પહેલાં વાત કરીને ગઈકાલે સાંજે સ્ટેટ બેંકની ચેસ્ટમાં 50 લાખ રૂપિયાની, એટલે 5 લાખ 10 રૂપિયાની નોટ આવી ગઈ અને મોરબીવાસીઓને હજી 10 અને 20 રૂપિયાની વધુ નોટો મળી જશે. જેથી હવે મોરબીના વેપારીઓને પડતી તકલીફો દૂર કરવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. વધુમાં ગઈકાલે અત્રે રંગોળી કરવામાં આવી કલેક્ટર ઓફિસમાં અને લાલબાગ અમારી ઓફિસમાં શિક્ષક મિત્રો અને અમારા કર્મચારી અધિકારી મિત્રો દ્વારા ખૂબ સરસ આ રંગોળી કરવાનો એમને આ ભગીરથ પ્રયાસ કર્યો. બસ અમારી એટલી જ ઈચ્છા છે કે મોરબી શહેર, મોરબી જિલ્લાના 18 વર્ષ ઉપરના તમામ નાગરિકો કે જેઓ હોસ્પિટલમાં દાખલ નથી, કે જેઓ ધંધા નોકરી અર્થે બહાર ગયા નથી મોરબી જિલ્લા, એ તમામ નાગરિકો 7મી તારીખે મંગળવારે, આજે શનિવારે 2 દિવસ પછી, સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતદાનના પવિત્ર જે અમે બંધારણીય હક આપે છે એનો ઉપયોગ કરે તેવી વિનંતી આપના માધ્યમથી અને આપ સૌ મિત્રોને પણ વિનંતી કરીશ કે આવતીકાલે સવારે 6:45 કલાકે ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધી 1.5 કિલોમીટરનું એક મેરેથોન દોડનું આયોજન કરેલું છે. એના માટે હું મોરબી શહેરના તમામ નાગરિકોને અપીલ કરીશ કે આપ સૌ એમાં આવો. રન ફોર વોટ માટે અમે એક આયોજન કરેલું છે, તો અમારા અધિકારી કર્મચારી મિત્રો પણ આવશે અને શહેરના પ્રજાજનો નાગરિકો અમારી સાથે જોડાય તેવી આપના મારફતથી પણ હું એક આપના માધ્યમથી પણ અપીલ કરી રહ્યો છું અને પ્રજાને જાગૃતિ લાવવા માટે એક આ રન ફોર વોટનું આયોજન કરેલ છે. તો આપ સૌ પત્રકાર મિત્રો પણ પધારશો, અમે મીડિયા મારફત, મીડિયાના અમારા અધિકારી મારફત પણ આપને આમંત્રણ મોકલેલું છે અને શહેરના તમામ નાગરિકો આમાં અમારી સાથે આ 1.5 કિલોમીટરમાં જોડાય, પોતાના સ્વાસ્થ્ય માટે જે લોકો સવારે મોર્નિંગ વોક કરતા એ લોકો તો અવશ્ય આવે એવી અપેક્ષા રાખું છું. વધુ એક વખત આપના માધ્યમથી વિનંતી કરીશ કે મોરબીને આપણે સ્વચ્છ બનાવીએ, મોરબીને માર્વેલસ બનાવીએ અને મોરબીને મતદાનમાં સમગ્ર દેશમાં અગ્રેસર રાખીએ એવી વિનંતી આપના માધ્યમ